हेलो स्टूडेंट्स, वेलकम टू कैटालेसे मॉडर्न स्कूल, स्टैंडर्ड 5, सब्जेक्ट इंग्लिश ग्रामर, यूनिट नंबर 4, हाउ मेनी एटले के केटला। आगळना लेक्चरोनी अंदर तमे संख्या अने बहुवचनना नियमों सीखी गया छो। एना ज आधारे हवे एक्टिविटी नंबर 1 नो प्रश्न आपणे शीखीशुं। प्रश्न नंबर 1, एक्टिविटी नो प्रश्न 1 हवे आपणे शीखीशुं। पहला तो आपणे संख्या शीखी गया, ए संख्याना स्पेलिंग तमने आवडता होवा जोईए। नंबर्स 1 to 100 आपणे शीखी गया छीए। ए नंबर्सनो स्पेलिंग आपणे अहींया लखवानो आवशे। बीजू, एक वचननुं बहुवचनमां रूपांतर करता पण आपणे शीखी गया छीए। बहुवचनना नियमों पण आपणे शीखी गया छीए। अहींया आ साइड में बहुवचनना नियमों लख्या छे, फरीवार आपणे रिपीट करीशुं जेथी करीने तमे आ एक्टिविटी व्यवस्थित समझी शको। जारे पण तमे एकवचननुं बहुवचन करो छो तो जे पण नाम आप्युं छे ए नामनी छेल्लो अक्षर क्यो छे तमारे जोवानो छे। नामना सौथी अंते जोवानुं छे। जो नामना अंते, नामनी छेल्ले SS, SH, CH, O के X होय, जे पण नाम छे एना अंते जो SS, जो अहींया S पण आवी शकशे, जो S, SS, SS, CH, O के X, એસ 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 એચ સી એચ ઓકે એક્સ, જો આમાંથી કોઈ પણ હોય તો છેલ્લે ES પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન કરી શકાય છે। જે પણ નામ હોય એના અંતે ES પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે। આ પહેલો નિયમ છે। એના પછીનો નિયમ વાય વાળો, જો છેલ્લે તમને વાય દેખાય, જો નામના અંતે વાય હોય તો વાયની તરત આગળનો, વાયની પહેલાનો અક્ષર જુઓ। વાયની પહેલાનો અક્ષર સ્વર છે કે વ્યંજન? અંગ્રેજીમાં 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ। જો વાયની આગળ સ્વર હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ આમાંથી કંઈ પણ હોય તો એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે। જો વાયની પહેલાનો અક્ષર જો સ્વર હોય તો એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે। જો વાયની પહેલાં વ્યંજન હોય, વ્યંજન એટલે કે એથી ઝેડ સુધીના આલ્ફાબેટમાં એ ઈ આઈ ઓ યુ આ 5 લેટર્સ સિવાયના બધા લેટર્સ, જેમ કે બી સી ડી એફ જી એચ જે કે એલ, એ બધા લેટર્સ જો વાયની પહેલાં વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે। ફરીથી, જો વાય હોય તો વાયની પહેલાંનો અક્ષર જુઓ, સ્વર છે કે વ્યંજન? જો સ્વર હોય તો એસ પ્રત્યય લાગે, અને જો વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લાગે છે। જો છેલ્લે એફ કે એફ ઈ હોય, જો નામને અંતે એફ કે એફ ઈ હોય તો એ બંનેની જગ્યાએ, એફ હોય તો એફની જગ્યાએ, એફ ઈ હોય તો એફ ઈની જગ્યાએ વી ઈ એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે। છેલ્લે જો એફ કે એફ ઈ હોય તો બંનેની જગ્યાએ શું લાગશે? વી ઈ એસ, અને એનું બહુવચન થશે। આ કેટલાક નિયમો છે। બીજું, મોટા ભાગના નામ જે છે એનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે। મોટા ભાગના નામ જે છે એનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે। અનિયમિત, કેટલાક નામ એવા છે જેનું એકવચન આનું બહુવચન, એકવચનનું તમે બહુવચનમાં રૂપાંતર કરો તો આ નિયમોને આધારે થતું નથી, એને અનિયમિત કહેવાય છે, એ તમારે યાદ રાખવાના છે। અ મેન એનું થશે મેન, અ વુમન તેનું શું થશે વિમેન, અ ચાઇલ્ડ
એનું થશે ચિલ્ડ્રન. અ માઉસ એનું બહુવચન થશે માઇસ. અ ટૂથ એનું બહુવચન ટીથ. અ ફૂટ એનું બહુવચન થશે ફીટ. અમુક ક્રિયાપદ એવા છે જેનું એકવચન અને બહુવચન સરખું સમાન રહે છે. ફરક માત્ર એટલો જ છે, એકવચનમાં આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થાય છે, જ્યારે બહુવચનમાં આગળ આર્ટિકલ આવતા નથી. એટલે અહીંયા જુઓ, અ શિપ છે એનું બહુવચન શિપ થશે, પણ એ આવશે નહીં. શિપ અ શિપ આ એકવચન છે, એનું બહુવચન થશે શિપ. અ ફિશ એનું બહુવચન શું થશે? ફિશ. નામ એકના એક જ રહે છે, માત્ર આર્ટિકલ એકવચનમાં આવે છે, બહુવચનમાં આવતો નથી. આટલા નિયમ તમારે યાદ રાખવાના છે. જો યાદ હોય, સંખ્યા યાદ હોય, તો તમે આ પ્રશ્ન એક લખી શકશો. હવે જોઈએ પ્રશ્ન નંબર એક. ચિત્રોની સંખ્યા ગણો અને ઉત્તર લખો. તમને દરેકની અંદર ચિત્રો આપવામાં આવ્યા છે. ચિત્ર ગણો, કેટલા છે એ સંખ્યા ગણો અને એનો જવાબ લખવાનો છે. જુઓ એક્ઝામ્પલ. પહેલાં તો આપણે ચિત્ર ગણીએ કેટલા છે. 1 2 3 4 5 6 છ છે, બરાબર? તો અહીંયા શું લખ્યું છે? 6 S I X નંબરનો સ્પેલિંગ લખ્યો છે, 6. હવે જે પણ વસ્તુ છે એ લખવાની છે. હવે અહીંયા જુઓ તો તમને ટમાટો આપ્યા છે. ટમાટો એક વચન છે, એનું બહુવચન, કારણ કે 6 ટામેટા છે, એટલે ટમાટોનું બહુવચન કરવું પડશે. તો ટમાટોનો સ્પેલિંગ જુઓ, ટી ઓ એમ એ ટી ઓ. છેલ્લો અક્ષર ઓ હોય તો કયો પ્રત્યય લાગશે બહુવચનમાં? ઈ એસ. એટલે જુઓ, ટમાટોની પાછળ આપ્યું છે ઈ એસ. ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, ટમાટોઝ, એટલે કે ટામેટા. 6 ટમાટોઝ, 6 ટામેટા, બરાબર છે? આ રીતે આપણે દરેકના આન્સર લખવાના છે. તો જોઈએ નંબર 1. નંબર 1 તમને કેટલા ચિત્રો આપ્યા છે ગણો. 1 2 3 4. તો આપણે કેટલા લખીશું? 4. 4 નો સ્પેલિંગ શું થશે? એફ ઓ યુ આર. 4 એટલે 4. હવે શાનું ચિત્ર છે જુઓ. તો ચિત્રમાં જુઓ, ગ્લાસ છે. ગ્લાસનું ચિત્ર છે. અહીંયા 4 ગ્લાસ છે, બરાબર છે? 4 ગ્લાસ હોય તો એનું બહુવચન આપણે કરવું પડશે. હવે ગ્લાસમાં છેલ્લા બે અક્ષર જુઓ શું છે? ડબલ એસ. છેલ્લા બે અક્ષર છે ડબલ એસ, એસ એસ. છેલ્લે એસ એસ હોય તો શું લગાડવાથી તેનું બહુવચન થાય? ઈ એસ. એટલે અહીંયા આપણે ગ્લાસીસ લખીશું. જી એલ એ ડબલ એસ, પછી શું લાગશે? ઈ એસ, ગ્લાસીસ. આ રીતે ગ્લાસીસ એટલે કે પ્યાલા, ગ્લાસ એટલે કે પ્યાલો, ગ્લાસીસ એટલે કે પ્યાલા. આન્સર શું આવશે? 4 ગ્લાસીસ, 4 પ્યાલા. નંબર 2, કેટલા પાંદડા આપ્યા છે? પહેલાં તો પાંદડાનું ચિત્ર છે, કાઉન્ટ કરો કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10. ટોટલ કેટલા છે? 10. TEN, 10 નો સ્પેલિંગ શું થશે? TEN, 10. હવે ચિત્ર શાનું છે? તો પાંદડાનું છે. પાંદડાને અંગ્રેજીમાં શું કહેવાય? લીફ. LEAF, લીફ એટલે પાંદડું. આનું બહુવચન આપણે કરવાનું છે, કારણ કે પાંદડા કેટલા આપ્યા છે? 10. તો જુઓ, આનો છેલ્લો અક્ષર કયો છે? F. છેલ્લો અક્ષર જો F હોય તો બહુવચન કઈ રીતે થશે? F ની જગ્યાએ શું લખવાનું? VES. આનું બહુવચન શું થશે? LEA. પછી F આવે છે, પણ F લખવાનું નથી, એની જગ્યાએ શું લખવાનું છે? VES. આપણે લખીશું VES. અને બોલાય લીવ્સ. લીવ્સ એટલે કે પાંદડા. તો આપણે અહીંયા બહુવચન લખીશું 10 લીવ્સ, 10 પાંદડા. નંબર 3,
केटला चित्र आप्या छे गणो? 1 2 3 4 5 फाइव छे, फाइव नो स्पेलिंग शू थशे? FIVE, फाइव एटले पांच। हवे शानु चित्र छे? वृक्षनु चित्र छे, झाड आप्यु छे। झाड ने अंग्रेजी में शू कहेवाय? ट्री। एनो स्पेलिंग शू थशे? TREE, ट्री एटले थशे झाड अथवा तो वृक्ष। हवे आनु बहुवचन आपणे करीशुं, कारण के पांच झाडवा छे एटला माटे। तो ट्रीनी पाछळ क्यो प्रत्यय लागवाथी तेनुं बहुवचन थशे? तो ट्रीनी पाछळ एस प्रत्यय लागशे, एनुं बहुवचन शुं थशे? TREES, आनी पाछळ एस प्रत्यय लागशे। फाइव ट्रीज, पांच वृक्षो। नंबर फोर, चित्रोनी संख्या गणीए। 1 2 3 4 5 6 7 8 9, टोटल केटला चित्रो आप्या छे? 9। 9 नो स्पेलिंग शू थशे? NINE, 9 એટલે 9। ચિત્ર શાનું આપ્યું છે? તો સફરજનનું આપ્યું છે। સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? એપલ, APPLE, એપલ એટલે સફરજન। હવે એનું આપણે બહુવચન કરીશું, તો એપલનું બહુવચન કયો પ્રત્યય લગાડવાથી થશે? એસ પ્રત્યય લગાડવાથી થશે। આની પાછળ શું લાગશે? એસ, APPLE, પછી આવશે એસ પ્રત્યય, એસ, APPLES, એપલ્સ। 9 એપલ્સ, 9 સફરજન। નંબર 5, કેટલા ચિત્રો આપ્યા છે? 1 2, માત્ર બે આપ્યા છે। 2 નો સ્પેલિંગ શું થશે? TWO, 2 એટલે બે। હવે ચિત્ર શાનું આપ્યું છે? બસનું। બસનો સ્પેલિંગ શું થશે? BUS, બસનો સ્પેલિંગ થશે BUS, એટલે બસ। હવે આનું બહુવચન કરીએ, કારણ કે બેની સંખ્યામાં છે। તો છેલ્લો અક્ષર જુઓ, શું આપ્યો છે? એસ, છેલ્લે એસ હોય તો કયો પ્રત્યય લાગશે બહુવચનમાં? ES, BUS, એની પછી શું લાગશે? ES, બસનું બહુવચન શું થશે? BUSES, બસીસ, 2 buses, બે બસ। નંબર 6, કેટલી સંખ્યા આપી છે ગણો? 1 2 3, એનો સ્પેલિંગ શું થશે? THREE, એટલે 3। શાનું ચિત્ર આપ્યું છે? માછલીનું। તો માછલીને અંગ્રેજીમાં શું કહેવાય? ફિશ, FISH, ફિશ એટલે માછલી, માછલીનું ચિત્ર છે। હવે આનું બહુવચન કરવાનું, તો આ ફિશ જે છે એનું બહુવચન શું થશે? ફિશ, ફિશનું એકવચન અને બહુવચન સેમ છે। અફિશ હોય તો એકવચન અને ફિશ હોય તો બહુવચન। અહીંયા 3 છે તો આગળ આર્ટિકલ લખવાનો નથી, માત્ર શું લખીશું? ફિશ, 3 fish। પછી અહીંયા કોઈએ આ નિયમ લાગુ પાડવાનો નથી, બરાબર છે? ઘણાને શું થશે કે અહીંયા છેલ્લે SH છે તો ES લાગશે, પણ એવું થતું નથી। અહીંયા ફિશનું ફિશિસ નહીં થાય, કારણ કે ફિશનું બહુવચન ફિશ સેમ, સમાન જ રહે છે। અહીંયા આ નિયમ નહીં આવે, પરંતુ આર્ટિકલ કાઢી નાખીને એનું બહુવચન એનું એ જ થશે, 3 fish, 3 માછલીઓ। નંબર 7, 1 2 3 4, ટોટલ કેટલા ચિત્રો આપ્યા છે? 4, 4, 4 નું સ્પેલિંગ શું થશે? FOUR, 4 એટલે 4। હવે શાનું ચિત્ર આપ્યું છે? ચકલીનું। ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય?
स्पैरो, SPARROW, स्पैरो એટલે ચકલી। તો હવે આનું બહુવચન કરીએ, કારણ કે કેટલી ચકલીઓ આપી છે? ચાર। તો આની પાછળ કયો પ્રત્યય લાગશે? S। બહુવચન શું થશે? SPARROW S। S પ્રત્યય લાગશે છેલ્લે। 4 સ્પેરોઝ, સ્પેરોઝ એટલે કે ચકલીઓ, ચાર ચકલીઓ। નંબર 8, કેટલી સંખ્યા આપી છે ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, ટોટલ 7 સંખ્યા છે, 7 ચિત્રો છે। 7 ને અંગ્રેજીમાં શું કહેવાય? 7। એનો સ્પેલિંગ શું થશે? SEVEN, 7 એટલે 7। હવે શાનું ચિત્ર આપ્યું છે જુઓ? તો કેરીનું ચિત્ર આપ્યું છે। કેરીને અંગ્રેજીમાં શું કહેવાય? મેંગો, MANGO, મેંગો એટલે કેરી। તો આનું બહુવચન આપણે કરીશું, કારણ કે 7 કેરીઓ આપી છે। એમાં છેલ્લો અક્ષર જુઓ મેંગોમાં, ઓ। છેલ્લે ઓ હોય તો શું લાગે બહુવચનમાં? ES પ્રત્યય। તો મેંગોનું બહુવચન શું થશે? MANGOES। પાછળ છેલ્લે ES પ્રત્યય લાગશે, બહુવચન થશે મેંગોઝ। 7 મેંગોઝ, 7 કેરીઓ। નંબર 9, સંખ્યા ગણીએ કેટલા ચિત્રો આપ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 ચિત્રો છે। તો આપણે લખીશું 8, EIGHT, 8 એટલે 8। હવે શાનું ચિત્ર આપ્યું છે જુઓ? કપ આપ્યા છે, CUP, કપ। એનું બહુવચન કયો પ્રત્યય લગાડવાથી થશે? S પ્રત્યય લગાડવાથી થશે। આનું બહુવચન થશે CUPS, કપનું બહુવચન થશે કપ્સ। 8 કપ્સ, 8 કપ। નંબર 10, કેટલા ઉંદર આપ્યા છે? 1, 2, 3, 3 બરાબર। 3 નો સ્પેલિંગ લખીએ, THREE, 3 એટલે 3। હવે શાનું ચિત્ર આપ્યું છે? ઉંદરનું। ઉંદરને અંગ્રેજીમાં શું કહેવાય? માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર, MOUSE, માઉસ એટલે ઉંદર। તો હવે આનું બહુવચન આપણે કરવાનું છે, કારણ કે 3 ઉંદરો છે। તો માઉસ જે છે એ અનિયમિત નામ છે, શું અહીંયા લખેલું છે મેં માઉસનું બહુવચન? માઉસ, એનું બહુવચન થશે માઇસ, MICE, તો આપણે અહીંયા શું લખીશું? માઇસ, MICE, 3 માઇસ, 3 ઉંદરો। અહીંયા તમારી એક્ટિવિટી 1નો પહેલો પ્રશ્ન પૂર્ણ થાય છે। સાઈડમાં જે પણ મેં નિયમો લખ્યા છે એ તમને યાદ હોવા જોઈએ, અને સંખ્યા પણનો સ્પેલિંગ તમને યાદ હોવો જોઈએ, તો તમે આ લખી શકશો, બરાબર છે? તમારે સારા અક્ષરે આ જે લીટી આપેલી છે ખાલી જગ્યા તેમાં આ લખવાનું છે। જે મેં ખાલી જગ્યા દોરી છે એ જ તમારે આન્સર લખવાનો છે। આ ગુજરાતી મેં જે લખેલું છે એ તમારે લખવાનું નથી, આ માત્ર તમારી સમજ માટે છે। આ ઉપર મેં જે લખ્યું છે એ વસ્તુનું નામ છે, ચિત્રમાં તમને જે આપ્યું છે એનું નામ મેં અહીંયા લખેલું છે, બરાબર, જેથી કરીને તમે આનું બહુવચન અહીંયા લખી શકો, તમને સમજ પડે, બરાબર। આ તમારે લખવાનું નથી, તમારે શું લખવાનું છે? જે મેં લીટીની ઉપર લખેલું છે એ જ તમારે તમારી આ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન છે એની અંદર પૂરવાનું છે। બાકીનું પ્રશ્ન નંબર 2 છે,
पाछळ प्रश्न नंबर बे ए हाउ मेनी थी प्रश्न पूछेलो छे एनो आंसर कई रीते लखी शकाय ए एक्सरसाइज प्रश्न नंबर बे आपणे नेक्स्ट लेक्चर में जोईशुं।